गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में प्रकरण 18 हवे हमें क्या जाइए विषय बात करिए। तुमने ख्याल छे आपरे तेमा कोनी बात करता हता? हाँ, आपरे अनुज विषय बात करता हता। अनुज नो ख्याल तुमने हसे छे કે તે ખેડી ગામ છોડીને સિંધુરી ગામમાં રહેવા આવ્યો હતો। તો ચાલો આ વિડીયોમાં પણ આપણે અનુજ વિશે વધારે માહિતી લઈએ। થોડા વર્ષો પછી અનુજ સિંધુરીમાં થોડા વર્ષ રહ્યો। તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનો દિલ અહીં સિંધુરીમાં ન હતો। તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો। થોડા વર્ષો થઈ ગયા એટલે કે અનુજને સિંધુરી ગામમાં આવ્યા પછી ઘણા વર્ષો થઈ ગયા, પરંતુ અનુજનો દિલ એ ગામમાં રહેવા માંગતો ન હતો। તે હજુ પણ તેના ખેડી ગામને યાદ કરતો હતો, પરંતુ ત્યાં હવે ખેડી ન હતો। ત્યાં મોટો બંધ હતો તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું। અનુજે વિચાર્યું, જો આપણે વણનો તળિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય। તો અનુજે પણ નવા ઘરનું સ્વપ્ન જોયું હતું જે સિંધુરી ગામમાં પૂરું ન થયું હતું। તો તે વિચારે છે, એના કરતાં તો મારું ખેડી ગામ સારું હતું, પરંતુ એ ખેડી ગામ હવે ખેડી ગામ રહ્યું ન હતું, કારણ કે ત્યાં મોટો બંધ બાંધવાના હતા અને નદીનું પાણી ચારે તરફ ફરી વર્યું હતું। તો અનુજ વિચારે છે કે જો આપણે આ સિંધુરી ગામમાં રહીને પણ અતરિયા મહેમાન કહેવાઈએ તો આપણે હવે બીજી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં આપણા સ્વપ્ન સાકાર થઈ શકે। એટલે કે આપણે એવી જગ્યા શોધવી જોઈએ કે જ્યાં આપણને વીજળી મળે, પાણી મળે અને આપણું સ્વપ્ન સાકાર થઈ શકે। અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો। અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું। તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને સારાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું। તો અનુજ ત્યાં જે જમીન મળી હતી એ પણ વેચી નાખ્યું અને ત્યાં પ્રાણીઓ હતા એ પણ વેચી નાખ્યા અને તે મુંબઈ આવ્યો। એ મુંબઈમાં તેનું એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોનું ભવિષ્ય સારું રહે, તેઓ સારી શાળામાં ભણે। તો આ રીતે અનુજ વિચાર કરીને મુંબઈ આવે છે। હવે આપણે જોઈએ કે અનુજ મુંબઈ આવ્યો ત્યાં તેને વાતાવરણ કેવું મળ્યું, ચાલો આપણે જોઈએ। અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી બધું સારું થશે। હવે તમે વિચારો કે મુંબઈ જેવું શહેર હોય તો ત્યાં સૌથી અઘરું છે આપણે જોવાનું કે ત્યાં ઘર લેવું પણ ઘણું મુશ્કેલ છે। પરંતુ અનુજે આશા ન છોડી, એને લાગ્યું કે નહીં, બધું સારું થઈ જશે। અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું। તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કરો, કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે। તો જુઓ, અનુજે જે પતરાવાળું ઘર હતું સિંધુરીમાં એની જગ્યાએ એ ઘરને સરસ બનાવવા માટે એને પૈસા બચાવવાનું કામ કર્યું અને ઘણા સગાવાલાઓએ એમ પણ કીધું કે આના ઉપર પૈસા બરબાદ ન કરીએ, કારણ કે કદાચ અહીંયાથી પણ આપણને ખસેડવામાં આવે તો। મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી। જોયું ને કે મુંબઈમાં આપણા જેવા એટલે કે આ રીતે ગામડેથી આવેલા લોકો માટે એવી કોઈ જગ્યા નથી। અનુજ ડરેલો અને ચિંતામાં હતો। તે વિચારતો, અમે સિંધુરીમાં તે ખેડી છોડ્યું, પછી અમે સિંધુરી છોડી મુંબઈ આવ્યા, જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? તો જુઓ, અનુજ ખેડી ગામથી સિંધુરી ગામ આવ્યો। હવે ખેડી ગામ તેઓએ છોડવું ન હતું, પરંતુ ત્યાં બંધ બાંધવાનું હોવાથી તેઓએ તે ગામ છોડવું પડ્યું હતું અને સિંધુરીમાં તેઓનું સ્વપ્ન પૂરું ન થયું, તેથી તેઓ મુંબઈ આવ્યા। તો હવે તે વિચારે છે અને તે ચિંતા કરે છે કે જો અહીંથી પણ અમને ખસેડી દેવામાં આવશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી? તો વિચારો કે મુંબઈ કેટલું મોટું શહેર છે ને, તો ત્યાં શું અમારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ ન મળી શકે?
તો આવો વિચાર તે કરે છે અને તે ચિંતા અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક વિચાર કરવા માટે પ્રેરે છે કે અનુજ ખેડી ગામ છોડીને સિંદુરી આવ્યો અને સિંદુરીથી મુંબઈ આવ્યો, પરંતુ તેના સ્વપ્નનું જે ઘર હતું તે તેને ન મળ્યું. તો હવે મુંબઈથી જો તેઓને ખસેડી દેવામાં આવે તો તે ક્યાં જશે? એટલે આપણા પ્રકરણનો ટોપિક છે હવે અમે ક્યાં જઈએ. તો મુંબઈથી પણ જો તેઓને ખસેડી દેવામાં આવે તો તે ક્યાં જશે? તો આનો વિચાર પણ આપણે કરવો જોઈએ કે આપણે જ્યાં પણ રહીએ ત્યાં આપણે સારી રીતે રહેવું જોઈએ, આપણે પૈસાની બચત કરવી જોઈએ કે જેથી આપણને મુશ્કેલી ન અનુભવાય. તો ચાલો હવે આપણે થોડા પ્રશ્નોનો વિચાર કરીએ. અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? તો અનુજ એની જાતે મુંબઈ આવવા તૈયાર થયો હતો. તો તમે વિચારો કે અનુજે મુંબઈ આવ્યા ત્યારે શું વિચાર્યું હતું? હા, તેને આશા હતી કે બધું સારું થઈ જશે. અને આપણે વિચારવાનું છે કે શું તેની કલ્પના અનુસાર મુંબઈ હતું? શું તેઓને તે બધી સુવિધાઓ મળી ગઈ હતી? તો આનો વિચાર તમે કરજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? વિચારો કે અનુજ તો તેના બાળકોના ભવિષ્યમાં તે મુંબઈ આવ્યો હતો. તો તમે વિચારો કે મુંબઈમાં શાળા કેવી હોય છે? હા, જ્યાં વધારે પૈસા ખર્ચીને બાળકોને ભણાવવામાં આવે તો એ પણ સારી હોય છે, પણ જેની પાસે પૈસાની સગવડ ન હોય તો એઓ માટે પણ સારા હોય છે. પણ શું ત્યાંના શિક્ષકો સારા હોય છે? તો આનો વિચાર તમે કરજો. ત્યાર પછી આપણો ટોપિક છે શોધી કાઢો અને લખો. આપણી સમક્ષ એક મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે, ચાલો આપણે તેના પર વિચાર કરીએ. તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય? તેઓની સાથે વાત કરો અને શોધો. હવે કદાચ આમાંથી તમે પણ ઘણા હશો કે ગામડેથી શહેર રહેવા આવ્યા હશો, તો તમે ત્યારે કેવો અનુભવ કર્યો હતો? અથવા તો તમારી આજુબાજુ અથવા તો તમારા સગાવાલામાં તમે એવા કોઈ પરિવારને ઓળખો છો કે જેઓ પોતાનું ઘર છોડીને આવ્યા હોય? તો તેઓ સાથે આ નીચેના મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે. પહેલો મુદ્દો છે, તેઓ ક્યાંથી આવ્યા છે, તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે? તો પહેલામાં આપણને કહેવામાં આવ્યું છે કે તેઓ ક્યાંથી આવ્યા છે તો એ જાણો, અને તેઓ ત્યાંથી કેમ આવ્યા છે એ પણ જાણો. હા, કદાચ કોઈ નોકરીની શોધ માટે આવ્યા હશે, કદાચ ગામડે નોકરી ન મળી હોય તેથી અહીં આવવું પડ્યું હશે, તો એનું કારણ પણ તમે જાણો. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું છે, તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી? તો આ પણ તેઓને પૂછવાનું છે કે તેઓ કેવી જગ્યામાં રહેતા હતા અને ત્યાં રહેતા અને અહીંયા રહે છે તો ત્યાં સરખામણી કેવી કરે છે? શું તેમની ભાષા અને રહેણી કહેણી અહીંના લોકો કરતાં જુદી છે? કઈ રીતે? તેઓ ગામડેથી આવ્યા હોય તો તેઓ કેવી ભાષા બોલે છે, કેવા લહેકા બોલે છે? તો એનો પણ તમારે પરિચય લેવાનો છે. તેમની ભાષાના થોડા શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો. કદાચ મહારાષ્ટ્રથી આવ્યા હોય તો તેઓ મરાઠી ભાષા જાણતા હશે, તો એવી ભાષા તમે પણ શીખો અને જે શબ્દ નવો લાગતો હોય તો એ શબ્દ તમારી નોટબુકમાં લખો. જે તમે ન બનાવી શક્યા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? જો હા તો શું? હવે તમને ખબર છે કે આપણે સોસાયટીમાં અથવા તો ફ્લેટમાં રહેતા હોઈએ તો બધા એક સરખા ધર્મ કે જાતિના હોતા નથી. કોઈક મરાઠી હોય છે, કોઈ બંગાળી હોય છે, તો તેઓની ખોરાક પણ અલગ અલગ હોય છે. તેઓને કદાચ એવી કોઈ ખાસ વસ્તુ બનાવતા આવડતી હશે, તો એ વસ્તુ કઈ છે તો એ પણ તમે જાણો. ત્યાર પછીનો આગળનો મુદ્દો છે, તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? હા, ઘણીવાર આપણા સુરત શહેરમાં આપણને ખબર છે કે આ જગ્યાએથી ઝૂંપડપટ્ટીમાં ખસેડવામાં આવી છે અને ત્યાંના લોકોને અહીં જગ્યા આપવામાં આવી છે. તો તમે એવું વાંચ્યું હોય તો તમને કેવું લાગે છે? તમે શું અનુભવ કરો છો? તો એનો પણ વિચાર કરો.
લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? કદાચ તમારા પરિવારના સભ્યો એટલે કે કાકા પપ્પા તો તેઓને નોકરીમાં બદલી મળતી હોય છે, ત્યારે પણ આવી રીતે સ્થળાંતર કરવું પડતું હોય છે, તો ત્યારે કેવું લાગે છે? તો એનો પણ તમે વિચાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 18માં હવે અમે ક્યાં જઈએ અનુજ વિશે આપણે ઘણો પરિચય લીધો, તો હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.